કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર. કંડલા નજીક સીએફએસમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મોટી સફળતા મળી છે. ડ્રગ્સ કેસમાં ડીઆરઆઈએ ઇમ્પોર્ટરની ધરપકડ કરી લીધી છે. ડીઆરઆઈએ ઉત્તરાખંડના ઇમ્પોર્ટરને પંજાબથી ધરપકડ કરી છે. અમૃતસર કોર્ટમાં રજૂ કરાયા બાદ આજે ભુજ કોર્ટમાં રજૂ કરાશે. કંડલા ખાનગી સીએફએસમાંથી 1439 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ઈરાનના અબ્બાસ પોર્ટ પરથી જીમ પાવડરની આડમાં ડ્રગ્સ લવાયું હતું. જય દવે, મારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. જય, પૂરી વિગતો શું છે આ મામલે અત્યારે? ચોક્કસથી કીધી, 3 દિવસ પહેલા ડીઆરઆઈએ એક ચોક્કસ ઇનપુટના આધારે કંડલા નજીક જે ખાનગી સીએફએસ છે તેમાં કાર્યવાહી કરી હતી અને પાવડરની આડમાં જેટલા 17 જેટલા કન્ટેનરો આવ્યા હતા તેની તલસ્પર્તી તપાસ છે હાથ ધરી હતી અને જેમાં 500 કિલોથી ઉપરનો જે ડ્રગ્સનો જથ્થો છે 1400 કરોડનો તે ઝડપાયો હતો. સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યાર સુધી ડીઆરઆઈએ આ મામલે કોઈ પણ પ્રકારની વિગતો જાહેર નથી કરી, પરંતુ આજે ડીઆરઆઈ એક સત્તાવાર યાદી જાહેર કરી છે અને તેમાં જણાવાયું છે કે જે ઇમ્પોર્ટર છે ઉત્તરાખંડનો તેને 2 દિવસની શોધખોળ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું અને જે લોકેશન બદલીને ફરાર થઈ ગયો હતો ઇમ્પોર્ટર તેને પંજાબના એક નાનકડા ટાઉનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમૃતસર કોર્ટમાં રજૂ કર્યા બાદ આજે તેને ભુજ કોર્ટમાં રજૂ કરાશે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે ડીઆરઆઈને પ્રાથમિક તપાસમાં જ વધુ એક શખ્સનું નામ છે તે આ ટ્રકમાં ખુલ્યું છે અને તેની ધરપકડ તથા તેની શોધખોળ માટે તેના રિમાન્ડ મેળવવા માટે આજે તજવીજ હાથ ધરવામાં આવશે અને તેના માટે જે ઉત્તરાખંડથી જે આ ઇમ્પોર્ટર ઝડપાયો છે તેને ભુજમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરાશે. જય આભાર જાણકારી બદલ. જોવાનું રહેશે આગળ શું અપડેટ સામે આવે છે.